તો આણંદમાં સંત પેટ્રોકેમિકલ્સ કંપનીને કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગે 6 કરોડનો દંડ ફટકાર્યો. મંજૂરી વિના દરિયામાંથી માટી કાઢતા દંડ કરવામાં આવ્યો છે, ત્યારે હજારો વૃક્ષોનું સંત પેટ્રો કંપનીએ નિકંદન કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયામાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર 50 રૂપિયાનો માટીનો કૌભાંડ સામે આવ્યો છે, જેને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. બાતના વડગામ દરિયા કિનારે કંપનીઓ બેફામ બની છે. કોઈ પણ જાતની પર્યાવરણ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર ખોદકામ કરી દરિયાઈ વનસ્પતિ તેમજ સજીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકાર દ્વારા દરિયો ના ધોવાય તે માટે કરોડોના મેંગ્રુવ્સનો ઉછેર કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા પર્યાવરણની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર મેંગ્રુવ્સના ઝાડને ભારે નુકસાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે સન પેટ્રોકેમિકલ્સ નામની કંપની દ્વારા CRZના કાયદાઓ અનુસારે આ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 5 કરોડથી વધુનો કંપની ઉપર ખાણ ખનીજે દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ છતાં જિલ્લા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરાતા તેમની સામે પણ પ્રશ્નચિહ્ન ઉઠવા પામ્યું છે. મહત્વનું છે કે માત્ર નજીવો દંડ 6 કરોડનો દંડ કરવામાં આવ્યો, જ્યારે કંપની દ્વારા કરોડો 50 રૂપિયાનું માટી ખનન કરેલાનું હાલ દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન સલમાન પઠાણ સાથે મનીષ સરકાર, સંદેશ ન્યૂઝ, ખંભાત.